દિવાળીના પર્વ દરમિયાન ભુજ મંદિરમાં ધામધૂમપૂર્વક અન્ન મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું હતું, અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે અને પરંપરા મુજબ આ વર્ષે પણ મંદિરમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવશે, જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. છેલ્લા 15 દિવસથી 56 ભોગની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બેસતા વર્ષના દિવસે ભક્તજનોને અન્નકૂટના ભવ્ય દર્શન પ્રાપ્ત થશે અને આ વખતે અન્નકૂટમાં 450થી વધુ વેરાયટી સભર વાનગીઓનો ભોગ ભગવાનને ધરાવવામાં આવશે. આ માટે સંતો ભક્તો તથા સાંખ્ય યોગી બહેનો દ્વારા સેવા યજ્ઞ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. કચ્છ ઉપરાંત વિદેશમાં વસતા ભક્તજનોને પણ અન્નકૂટનો પ્રસાદ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. લગભગ આ અન્નકૂટ ઉત્સવનો પૂર્વ તૈયારી 15 દિવસથી પહેલાં પૂર્વ તૈયારી થઈ રહી હોય છે અને એમાં સંતો ભક્તો ખૂબ મોટી સંખ્યામાં સેવામાં બધા જોડાય છે. 25-1 કિલો જેટલા ફાફડા તૈયાર કરવામાં આવે છે, 1000 જેટલા અલગ અલગ વાનગીઓ, કોઈ 500 કિલોમાં, 300 કિલોમાં, 800 કિલોમાં, આવી રીતે મોટી ક્વોન્ટિટીમાં સામાન તૈયાર થતો હોય છે.